ત્રણ અલગ અલગ બે સમાજના યુવકના યુવતીએ અગાઉ પ્રેમ લગ્ન કર્યા બાદ રાજસ્થાનમાં બાડમેર ખાતે રહેવા ચાલ્યા ગયા હતા. તે દરમિયાન તેઓએ કોર્ટમાં જઈ લગ્નની નોંધણી સહિતની કામગીરી પણ પૂર્ણ કરી દીધી હતી. યુવતીના પરિવાર દ્વારા ધાકધમકી આપવામાં આવતી હોય યુવક અને યુવતી રાજસ્થાનના બાડમેર ખાતે જ રહેતા હતા. દરમિયાન લોકડાઉનના કડક અમલ વચ્ચે ગત તારીખ 15 મેના રોજ યુવતીને રાજસ્થાન ખાતેથી જીપ દાલામાં નાખી અપહરણ કરાયું હતું અને હજુ સુધી પણ યુવક અને યુવતી એક થવા દેવામાં આવેલ નથી. ત્યારે આ બાબતે જે યુવતીનું અપહરણ થયું હતું તેનો પતિ આ બાબતે ન્યાયની માંગ કરી રહ્યો છે. આ બાબતે યુવકે આક્ષેપ કર્યા છે કે કોરોના વાયરસની મહામારીને પગલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પરમિશન લેવી પડતી હતી અને દરેક વાહનો પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવતું હતું. જીપ દાલુ લઈ રાજસ્થાનથી તેની પત્નીનું અપહરણ કરવા આવેલા લોકોની આવતી વખતે અથવા તો જતી વખતે પણ પોલીસની ચેકિંગ કામગીરીમાં કેવી રીતે મુક્તિ મળી હશે તેવા સવાલો સાથે પોલીસની કામગીરી સામે પણ આક્ષેપો કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લોકડાઉન વચ્ચે અન્ય રાજ્યમાં પ્રવેશ પણ પાબંદી હોવા છતાં ગુજરાત રાજ્યમાંથી રાજસ્થાન રાજ્યમાં પ્રવેશી જીપ ડાલામાં યુવતીઓ નાખી અપહરણ કરતા સરહદો સીલ થવાની ગુલબાંગો છતી થઈ જવા પામી છે. નામ પ્રજાપતિ નીતિશ કુમાર મૂળચંદભાઈ છે, કામતલાનો રહેવાસી છું. ભારતીય રીતિરિવાજ પ્રમાણે અમે બંને 15/1/2020 રોજ લગ્ન કરેલા હતા અને એક જ ગામના હોવાથી પારિવારિક ઝઘડા થતા હતા તે માટે અમે બાડમેર મુકામે રહેતા હતા. 27/1/2020 રોજ અમે પાલનપુર નગરપાલિકામાં નોંધણી કરાવી. 28/1/2020 રોજ અમે બાડમેર મુકામે રહેતા હતા. 11/2/2020 રોજ અમે હાઈકોર્ટમાં અમારું નિવેદન આપી અને ઓર્ડર લઈને અમે 14/2/2020 DSPO ઓફિસ પાલનપુરમાં હાજર થઈ ગઢ પોલીસ સ્ટેશનમાં અમે અમારું પંજેનું નિવેદન આપી અને ત્યાર પછી બાડમેર જઈને રહેતા હતા. 22 માર્ચના લોકડાઉનના કારણે આમ જનતા ગુજરાતમાંથી રાજસ્થાનમાં આવવું હોય તેમ તો સરકારી પરમિશન નહોતી, બોર્ડર સીલ હતી, પોલીસનું પૂરેપૂરો પહેરો હતો. આ લોકો કેવી રીતે રાજસ્થાનના બાડમેર મુકામે પહોંચ્યા અને મારી પત્ની રિંકલનું અપહરણ કરી ગુજરાતમાં કેવી રીતે લાવ્યા, શું રાજકીય હાથો છે એમના ઉપર? જો જે લોકો અપહરણ ગુંડાગર્દી કરી શકે છે અને એ લોકો છોકરીને દબાણપૂર્વક કંઈ પણ બોલાવી શકે છે. રિપોર્ટ અંકુર ત્રિવેદી, ગુજરાત લોકપ્રિય ન્યૂઝ, બનાસકાંઠા.